मॉर्निंग विद्यार्थियों, धोरण पांच विषय पर्यावरण पार्ट बे सांप अने मदारी बराबर विकल्प समझाया था। हवे खाली जगह समझा रही छु। नीचे आपेली खाली जगह योग्य शब्द वड़े पूरो। एक, आर्यनाथना परिवारना लोको खाली जगह नामे ओळखाय छे, तो कया नामे ओळखाय छे? काले कालबेलिया। कया नामे ओळखाय छे? कालबेलिया। बीजू, आर्यनाथने दादा खाली जग्याना सरळताथी चेरी साप पकड़ी सकता हता, तो रोशननाथ। शु? आर्यनाथना दादा रोशननाथ सरळताथी चेरी साप पकड़ी सकता हता। त्रण, नाक फुगन कड़ा खाली जग्या शणगारवामां आवे छे, तो दीवाल। शु शणगारवामां आवे छे? दीवाल। चार, मदारी लोको सापने खाली जग्यानी टोपलीमां राखे छे, तो कई टोपलीमां राखे छे? तो के वांसने टोपली में राखे छे। हवे आया पांच, आजकलना लोको मनोरंजन माटे सापना खेलने बदले खाली जग्या जोता होय छे। शुं जुए छे? टेलिविजन। हवे बधा लोकोने टेलिविजन में रस छे, बराबर। हवे आवा वधारे खेल लईने आवे एमां रस नथी। छ, साप करडे त्यारे तेनुं झेर खाली जग्या वडे आपणा शरीरमां घुसाड़े છે। સેના વડે? એના દાંત વડે આપણા શરીરમાં ઘૂસે છે। સાત, કાલેબેલિયા નૃત્યમાં ખાલી જગ્યાના જેવું જ હલનચલન હોય છે, સાપ જેવું હોય છે। આઠ, ખેતરના પાકને નુકસાન કરનારા ઉંદરો ખાલી જગ્યા ખાઈ જાય છે, કોને ખાઈ જાય છે? સાપને। કોને? સાપને। હવે આયા પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એક, આજે પણ વધારે લોકો શાકના ખીલ બતાવે છે, ખોટું। બે, નાક ગુફનની ભાત રંગોળીમાં અને ભરતગૂંથણમાં વપરાય છે, ખરું। ત્રણ, મદારીના લોકો પોતાની પાસે ઘણા પ્રકારની ઔષધિઓ પણ રાખતા હતા, ખરું। ચાર, આર્યનાથના પિતા તેના દાદા સાથે નાનપણથી જ મુસાફરી કરતા હતા, ખરું। સરકારે, પાંચમું, સરકારે જંગલી પ્રાણીઓને ન પકડવાનો કાયદો બનાવ્યો છે, ખરું। છ, સાપ ખેતરના પાકને નુકસાન કરે છે, ખોટું। સાત, બધા જ પ્રકારના સાપ ઝેરી હોય છે, ખોટું। હવે એક બે વાક્યના સવાલના જવાબ બોલી રહી છું, શાંતિથી સાંભળજો। નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો। એક, આર્યનાથ કોણ છે? જવાબ, આર્યનાથ એક મદારી છે, તે રોશનનાથજીનો પુત્ર છે। પ્રશ્ન બે, નાક ગુફન કળા ક્યાં ક્યાં વપરાય છે? જવાબ, નાક ગુફન કળા રંગોળીમાં, ભરત ગૂંથણમાં અને દિવાલ શણગારવામાં વપરાય છે। પ્રશ્ન ત્રણ, મદારીના જીવનનો અગત્યનો ભાગનો કયું પ્રાણી છે? જવાબ, મદારીના જીવનનો અગત્યનો ભાગ સાપ છે। પ્રશ્ન ચાર, લોકો ખેલ જોઈને મદારીને શું આપતા હતા? જવાબ, લોકો ખેલ જોઈને મદારીને પૈસા આપતા હતા। પ્રશ્ન પાંચ, મદારીને કેવો સાપ કરડ્યો છે તે શા માટે કહી શકે છે? મદારી કેવો સાપ કરડ્યો છે તે એ કહી શકે કે કેવો સાપ કરડ્યો એને ખબર પડે, એટલે સાપના ડંખ ઉપરથી કેવો સાપ કરડ્યો છે તે મદારી કહી શકતા હતા। પ્રશ્ન છ, કેવા સાપના ડંખથી માણસ મરી જાય છે? જવાબ, ઝેરી સાપના ડંખથી માણસ મરી જાય છે। પ્રશ્ન સાત, આર્યનાથને તેના પિતા એ શું શીખવાડ્યું? જવાબ સાત, આર્યનાથને તેના પિતાએ સાપના ઝેરી દાંત કાઢવાનું અને સાપની ઝેરી નળી બંધ કરવાનું શીખવ્યું હતું। પ્રશ્ન આઠ, મદારી લોકો સાપ બાબતમાં કયા કામ નથી કરતા? જવાબ, મદારી લોકો ક્યારે સાપને મારતા નથી કે સાપની ચામડી વેચતા નથી। પ્રશ્ન નવ, કયા સાપ ઝેરી ગણાય છે? તો જવાબ, કોબરા, કાળોતર, અશેલ વાઇપર અને સો શોલ્ડર વાઇપર પુરુષો, આ ચાર પ્રકારના સાપ ઝેરી છે। પ્રશ્ન, સાપના ઝેરથી બચવાની દવા શેમાં બનાવવામાં આવે છે? સાપના ઝેરની બચવાની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે। પ્રશ્ન અગિયાર, પ્રાણીઓ અંગે સરકારે કયો કાયદો બનાવે છે? તો સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમની પાસે નહીં રાખવાનો કાયદો બનાવ્યો છે। તો દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો
तो दरेक विद्यार्थी एक बे वाक्यना सवाल जवाब वैकल्पिक प्रश्नों खरा खोटा ने खाली जगह लखवानी रहेशे। थैंक यू विद्यार्थियों।